જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો, નીલવાતમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 1 વિષય કલરવ આઈ બુકમાં પાઠ 3 અજબ જેવી વાત છે ભણીશું. આગળના વિડીયોમાં બાળ મિત્રો આપણે પેજ નંબર 49 એમાં ચિત્રો ઓળખી નામમાં ખાનાપૂર્તિ કરેલી હતી અને સાદા શબ્દો સાથે જોડકા જોડ્યા હતા. આપણે આજે પેજ નંબર 51 પ્રશ્ન નંબર 20 વાંચો અને લખો. આપણે અહીંયા શબ્દો આપેલા છે બાળમિત્રો, તો આપણે એને વાંચવાના છે. તો પહેલો શબ્દ શું આપેલો છે? હવે તો તમને સાદા શબ્દો વાંચતા આવડી ગયા છે, બરાબર ને? ન મ ન અડ. બાળમિત્રો તમે પણ બધા મારી સાથે વાંચજો, બરાબર ને? ન ડ, પછી મ ગ, મ ન, ઝ મ, ઝ ટ, ન મ ન, ન ય ન, મ ગ જ. હવે નીચે બોક્સ છે તેમાં જુઓ, મ દ દ, ઝ ગ ન, ઝ ન, ગ જ, મ ગ ન, ગ ગ ન. હવે જુઓ બાળ મિત્રો, અહીંયા ચોરસ બોક્સ આપેલું છે, ત્યાં છે લીટી છે તે આપણે વાંચીએ. હવે ન ને કાનો કરીએ તો અહીંયા આપણે ન શબ્દ આપેલો છે, બરાબર ને? નને કાનો ના કરીએ તો વંચાય ના. તેવી જ રીતે મને કાનો કરીએ તો વંચાય મા. આપણે આગળ ચિત્રો આપણે પેલા મૂળાક્ષરો આપેલા હતા એમાં બાળમિત્રો આપણે શીખી ગયા ને, પહેલાં અડધા મૂળાક્ષરો, પછી આખા મૂળાક્ષરો, પછી એક ઊભી લીટી હતી ત્યારે મેં તમને કીધું હતું ને લીટીને વંચાય કાનો, બરાબર છે ને? એવી જ રીતે છે અહીંયા જુઓ, બંને કાનો કરીએ તો વંચાય ગા. જને કાનો કરીએ તો વંચાય જા. તમે પણ બાળમિત્રો આવી જ રીતે મારી સાથે વાંચજો. હવે નીચે જુઓ, અહીંયા જુઓ, કાનો કરવાથી શબ્દ વાંચવામાં આવે તો શું ફેર પડે તે સમજો. આપણે પેલો શબ્દ અહીંયા આપેલો છે ન મ, તો નને કાનો કરીએ પેલા અક્ષર, પેલો શબ્દ હોય ને પેલો અક્ષર હોય એને કાનો કરવાનો ને, તો આપણે નને કાનો કરીએ તો શું વંચાય? આપણે હમણાં વાંચ્યું હતું, યાદ છે ને બધાને? ના મ, અહીંયા છે મ ગ, પછી મને કાનો મા ગ, ઝ ગ, ઝ ની આગળ કાનો કરીએ તો ઝા ગ, ગ મ, બંને કાનો ગા મ, ગ ઢ, બંને કાનો ગા ઢ, ગ જ, ગા જ, ઝ ન, ઝા ન, ઝ મ, ઝા મ. હવે એવી જ રીતે અહીંયા આપણે અમુક વાક્યો આપેલા છે, બરાબર ને બાળ મિત્રો? જુઓ છો ને બધા? તો આપણે અહીંયા સૂચના વાંચીએ. વાક્યમાં આવતા ન મ ગ જ થી બનતા શબ્દો ઓળખી અને નીચે લીટી કરો. આપણે આગળ વિડીયોમાં ગ મ ઝ એવા મૂળાક્ષર ઓળખી ગયા ને, એ જે શબ્દમાં મૂળાક્ષર પહેલો આવતો હોય ને એની નીચે આપણે શું કરવાનું છે? લીટી. જો એ પહેલી લીટી શું લખેલી છે? મારું નામ નયન છે, મારું નામ નયન છે. એના પછી વાંચો વાક્ય, રાજકોટ મારું ગામ છે,
राजकोट मारू गाम छे। प्रश्न आ त्रीजो वाक्य वाँचो। राजानी जान आवी। एना पछी चौथु वाक्य चक्कू वहली जाग। बाजू में जुओ मनन गीत गा। वन में नीचे वाक्य वन में नाग छे। एना पछी मने मजा आवी। एना पछी छेलु वाक्य जनक मारा मामा छे। आवी ज रीते बाळ मित्रों तमारे पण वाँचवानुं अने अहींया जेवी रीते मैं लीटी करेली छे जे जे शब्दोनी छे ते रीते तमारे पण पेन्सिलथी नानी लीटी दोरवानी छे। હવે આગળ બાળકો પેજ નંબર 52 પર જુઓ। આપણે અહીંયા સૂચના પ્રશ્ન નંબર 21 સૂચના આપેલી છે। ઉદાહરણ પ્રમાણે ન મ ગ અને જ કાનો બનતા શબ્દો વાંચો। તો આપણે અહીંયા વાંચો અને લખો। ઉપરના બોક્સમાં આપણે શબ્દો આપેલા છે તો આપણે શબ્દ વાંચવાના અને એની નીચે બે બોક્સ ખાલી આપેલા છે એમાં શબ્દો લખવાના। તો પહેલો શબ્દ શું છે અહીંયા નામ। તો આપણે અહીંયા શું લખીએ નામ અહીંયા નામ। હવે છે નાગ તો અહીંયા લખવાનું નાગ। બાળમિત્રો હવે તમને તો લખતા આવડી ગયું છે તો આ શબ્દો તમારે જોઈને જાતે લખવાના બરાબર ને। પછી નાક પછી ગાટ મા ગ ગાઠ જા ગ જા ન ગા મ। જો આપણે એ બે શબ્દ મેં લખીને તમને બતાવ્યો ને એ જ રીતે તમારે નાના સરસ અક્ષરે ખાલી બોક્સમાં શબ્દ વાંચતા જવાના અને લખતા જવાના। હવે નીચે જુઓ આપણે અહીંયા શું લખેલું છે સ્વચ્છતા શરીરની અને આસપાસની। અહીંયા એક આપણે ફકરો આપેલો છે જોઈએ સ્વચ્છતા અને સુંદર બાળકો સૌને ગમે। શું આપેલું છે સ્વચ્છ અને સુંદર બાળકો સૌને ગમે। અહીંયા બીજું વાક્ય છે સ્વચ્છ કપડાં પહેરીએ। એના પછી હાથ પગ ના ચોખા રાખીએ। મેં તમને આગળ વિડીયોમાં કીધું હતું ને કે આપણે જ્યારે બહાર રમવા જઈએ તો આપણે નખને હાથને બધું ગંદુ હાથ ગંદા થાય નખમાં મેલ ભરાય તો આપણે બહાર રમીને આવીએ ત્યારે પહેલાં આપણે શું કહીએ હાથ ધોઈએ પછી નખ વધી ગયા હોય તો નખ કાપવા પડે નખ ન કાપીએ તો નખમાં મેલ હોય તો આપણે જમીએ ત્યારે આપણા મોંમાં જાય મેલ તો આપણે પેટમાં દુખે રોગ થાય બરાબર ને। તો એના પછી નિયમિત નખ કાપીએ દરરોજ નાઈએ ધોઈએ દરરોજ નાઈએ ધોઈએ આપણે કચરા પેટીમાં નાખવો જોઈએ। આપણે પાઠ્યપુસ્તકમાં સવાલ આવ્યો હતો યાદ છે બાળકો કચરો ક્યાં નાખવો જોઈએ તો કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ જ્યાં ત્યાં ગંદગી કરીએ નહીં। કોઈ ગંદગી કરે તો તેને ન કરવા સમજાવીએ આપણે સમજાવવા જોઈએ। જો આપણે અહીંયા પહેલું ચિત્ર આપેલું છે આપણે સવારે પહેલાં જાગવું જોઈએ નાહવું જોઈએ પછી બીજું ચિત્ર છે આપણા નખ વધી ગયા હોય તો આપણે
કાપવા જોઈએ, નખમાં મેલ ન થવો જોઈએ. ત્રીજું ચિત્ર છે, આપણે સ્વચ્છતા રાખવી જોઈએ. અને સ્વચ્છતા વિશે કોઈ આપણી આજુબાજુ રહેતું હોય, કોઈ કચરો બહાર ફેંકતું હોય તો આપણે એને સમજાવવા જોઈએ. હવે છે પ્રશ્ન 22. નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચા વિકલ્પ પર ખરું કરો. આપણે અહીંયા પ્રશ્નો આપેલા છે, એમાં આપણો જવાબ જે સાચો આવતો હોય એના ઉપર આપણે અહીંયા બોક્સમાં સાચું કરવાનું છે. પ્રશ્ન પહેલો, તમે કેવી રીતે સાફ કરો છો? તમે દાંત કેવી રીતે સાફ કરો છો? તો તમને બધાને તો ખબર જ હશે, અહીંયા ચાર ઓપ્શન આપેલા છે, તો ચાલો વાંચીએ. ફક્ત પાણી વડે, આપણે સવારે ઊઠીને ખાલી પાણીથી દાંત સાફ કરીએ? ના. બીજું છે, ટૂથપેસ્ટ અને બ્રશ વડે. ટૂથપેસ્ટ અને બ્રશ વડે તો આપણે પહેલાં સવારમાં બ્રશ હાથમાં લઈએ, પછી એમાં આપણે કોલગેટ નાખીએ ને, તો એને શું કહેવાય? ટૂથપેસ્ટ. ટૂથપેસ્ટ, બરાબર ને? તો એ આપણે આપણો જવાબ છે, ત્યાં સાચાની નિશાની કરો. ઘણા દાંતણ કરે, દાંતણ વડે અને કાશકા વડે. કાશકા વડે શું કરાય? તો તમને ખબર છે કે વાળ વળાય. અને દાંતણ વડે, પહેલાંના આપણા દાદા દાદી હતા તે આપણે બ્રશ નહીં કરતા, લીમડા બાવળ એવા બધા દાંતણ કરતા હતા. પણ અત્યારના સમયમાં આપણે બધા ટૂથપેસ્ટ અને બ્રશ વડે જ દાંત સાફ કરીએ છીએ. હવે બીજો પ્રશ્ન છે, આપણે ક્યારે ક્યારે હાથ ધોવા જોઈએ? આપણે ક્યારે ક્યારે હાથ ધોવા જોઈએ? બહાર રમીને આવીએ પછી, પેલું છે બહાર રમીને આવીએ પછી, બીજું જમતા પહેલાં. આપણે બહાર રમવા જઈએ તો એ મમ્મી એમ કહે ને, હાથ ધોઈ નાખજે, મોઢું ધોઈ નાખજે. અત્યારે તો બધા ઘરે જ છો એટલે બહાર રમવાની બહુ મજા આવે, પછી મમ્મી કહે ને. પછી જમતા પહેલાં આપણે જમવા બેસીએ ત્યારે પણ હાથ ધોઈએ ને. ત્રીજું છે, ટોયલેટનો ઉપયોગ કર્યા પછી. આપણે ટોયલેટમાં જઈએ ત્યારે પણ હેન્ડ વોશ કરીએ ને બધા. તો આપણે અહીંયા લખવાનું, ચોથું છે આપેલ તમામ, પછી આપણે આ બધી રીતે હાથ સાફ કરીએ છીએ, બહાર જઈએ, જમતા પહેલાં અને ટોયલેટનો ઉપયોગ કર્યા પછી, બધી ક્રિયાઓમાં આપણે હાથ સાફ કરતા હોય તો આપણે આપેલ તમામ. હવે પ્રશ્ન ત્રીજો છે, છીંક ખાતી વખતે મોં આડે રૂમાલ કેમ રાખવો જોઈએ? નીચેમાંથી યોગ્ય જવાબ પર ખરું કરો. છીંક ખાતી વખતે મોં પર રૂમાલ કેમ રાખવો જોઈએ? છીંક બીજાને ચેપ ન લાગે એટલે, શરદીનો બીજાને ચેપ ન લાગે એટલે કે છીંક ખાવાનો અવાજ ન આવે એટલે. તો આપણે લખવાનું, શરદીના બીજાને ચેપ ન લાગે એટલે. તમારે પણ બાળમિત્રો આવી જ રીતે સરસ મજાનું અક્ષર સારા કરીને લખવાનું અને વાંચવાનું છે. જય શ્રી કૃષ્ણ બાળમિત્રો.